નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. હેલ્થ પ્લસ એક એવો કાર્યક્રમ છે જ્યાં વિશેષ ડૉક્ટરોને અમે બોલાવીએ છીએ, જે અલગ અલગ લોકના રોગના એફિશિયન્ટ અને એમનું જે ફિલ્ડ છે તેના વિશે આપણે થોડી આજે વાતો કરીશું. તો આજે અમારી સાથે એક વિશેષ વ્યક્તિ, એક વિશેષ ડૉક્ટર અહીંયા ઉપસ્થિત છે. હું વાત કરી રહ્યો છું ડૉક્ટર નરેશ ગાબાણીની, જે પોતે એક ગેસ્ટ્રો સર્જન છે. તો નરેશભાઈ, સ્વાગત છે આપનું અમારા સ્ટુડિયોમાં. ગેસ્ટ્રો એક વિશાળ ફિલ્ડ છે, એની આપણે વાતો કરતાં પહેલાં હું ઈચ્છું છું કે તમે લોકોને, અમારા દર્શકોને થોડું તમારા વિશે કંઈક થોડું કહો કે તમે મૂળ ક્યાંના છો અને કેવી રીતે તમે નરેશ ગાબાણીથી ડૉક્ટર નરેશ ગાબાણી કેવી રીતે બન્યા. મારું મૂળ વતન તો સૌરાષ્ટ્ર. મારો જન્મ ભાવનગર જિલ્લાના એક નાના ગામ ખોપાળાની અંદર, સુરતની અંદર. આજે લગભગ મારે 89 સાલથી હું સુરતમાં છું. MBBS અને MS ની ડિગ્રી મેં પણ સુરતમાં જ તે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં લીધી, ગોલ્ડ મેડલ સાથે. અને પછી પાચનતંત્રના રોગોની અંદર વિશેષ સુપર સ્પેશિયલાઇઝેશન માટે લખનૌની અંદર એક સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ છે, ત્યાં જઈને મેં એની માસ્ટર ડિગ્રી મેળવી છે. અને પછી હું છેલ્લા 3 વર્ષથી સુરતમાં પ્રેક્ટિસ કરું છું અત્યારે. તો સુરત કેવી રીતે પહોંચ્યા તમે? સુરત, હું તો એ વખતે 4th કે 5th સ્ટાન્ડર્ડમાં હતો જ્યારે સુરતમાં આવ્યો. મારા ફાધર એ ધંધાને લઈને, બિઝનેસ માટે થઈને તે સુરતમાં આવવાનું થયું. કોઈ ચોક્કસ મારી ચોઈસ કે તો કઈ વખતે હોય નહીં, સ્વાભાવિક છે. તમે તમારું જે MBBS અને MS જે કર્યું તે સુરતથી કર્યું છે? સુરતની અંદર અહીંયા જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ છે, ત્યાંથી તે મેં 1999માં મારો મેડિકલ ફિલ્ડની અંદર એન્ટ્રી પ્રવેશ કર્યો. મેં ત્યારથી આ ફિલ્ડની અંદર વર્ક કરું છું. તો સાહેબ, આપણે ગેસ્ટ્રો એન્ટ્રોલોજી વિશે વાત કરીએ તો મેડિકલ ગેસ્ટ્રો એન્ટ્રોલોજી અને ગેસ્ટ્રો સર્જરી, એના વિશે થોડીક માહિતી લોકોને, એનો એક તો તફાવત બી ખ્યાલ આવે ને એની અંદર શું ચેલેન્જીસ છે એનું પણ ખ્યાલ. સાચી વાત છે, ઘણી વાર લોકોને નથી ખ્યાલ હોતો આ બંને વચ્ચે શું, કયા પેશન્ટને કોણ ટ્રીટ કરતું હોય. મેડિકલ સાયન્સમાં જે ઓર્ગન સિસ્ટમ, અવયવ હોય, પાચનતંત્ર હોય, તો એની દરેકની બે અલગ અલગ બ્રાન્ચો, એક મેડિકલ હોય, એક સર્જિકલ હોય. મેડિકલ બ્રાન્ચ હોય એ જનરલી મેડિસિન કે દવાથી ટ્રીટમેન્ટ થતી હોય. ગેસ્ટ્રોમાં એન્ડોસ્કોપી ને એ બધું મેડિકલ ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ કરતા હોય છે. જ્યારે મારી બ્રાન્ચ છે સર્જિકલ ગેસ્ટ્રો એન્ટ્રોલોજી, એટલે એ ઓપરેશન જે હોય, ઉપનથી હોય કે દૂરબીનના હોય, પાચનતંત્રના તમામ ઓપરેશન, અન્નનળી, જઠર, ઇન્ટેસ્ટાઇન કે આંતરડું, લીવર, સ્વાદુપિંડ, બરોળ, પિત્તની થેલી, આ બધી વસ્તુ, આખું પાચનતંત્રનું ઓપરેશન એ સર્જિકલ ગેસ્ટ્રો એન્ટ્રોલોજી ફિલ્ડમાં આવતું હોય છે. તો સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વિશે જો વાત કરીએ સર, તો એ બહુ મોટી વિશાળ ફિલ્ડ છે. તો એની અંદર શું શું આવે એનું થોડું વિસ્તારમાં અમારા દર્શકોને સમજાવજો. મેં કહ્યું એમ પાચનતંત્રના તમામ ઓપરેશનો, પણ એમાં ફિલ્ડ એટલું બધું વિશાળ છે ને કે અન્નળી સપોઝ સ્ટાર્ટ કરતો, એક તો એવું છે કે દરેકનો જગ્યા જ અલગ છે. એક ચેસ્ટનો પાર્ટ છે, એક પેટનો છે, તો એ દરેક અવયવના, એક તો કેન્સર, સૌથી કોમન કેન્સર જે અમે ટ્રીટ કરતા હોય તે, એના માટે જે ઓપરેશનો આવતા હોય પાચનતંત્રના, તે બીજું, એની અંદર કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કાણું પડે, બ્લીડિંગ થાય, એના માટે સર્જરીની જરૂર પડતી હોય, કોઈ જગ્યાએ રસ્તો અટકી જાય, ઇન્ટેસ્ટાઇનમાં રસ્તો બ્લોક થાય, ઓબસ્ટ્રક્શન અમારી ભાષામાં કહેતા, બહુ કોમન રોગ છે, ઘણા બધા પેશન્ટ્સ એના હોતા હોય છે, પેટમાં ટીબી હોય, આ તે બધું હોય. એ સિવાય પેટની લોહીની નસો બ્લોક થતી હોય, એના લીધે કોઈ જગ્યાએ ગેંગ્રીન થાય રસ્તો, તો એની સારવાર અમે લોકો કરતા હોઈએ. પિત્તની થેલીમાં, પિત્તની નળી કે સ્વાદુપિંડમાં સ્ટોન, પથરી બનતી હોય, એ બધું જ વસ્તુ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી ફિલ્ડમાં આવતું હોય છે. તો કેન્સરની જેવી રીતે તમે વાત કરી, તો કેન્સરથી જે પીડાતા લોકો હોય તો એમાં કેવી રીતે ખ્યાલ આવીને લક્ષણો શું કે વ્યક્તિને ખબર પડે કે ભાઈ આ અર્લી સિમ્પટમ્સ જેને કહેવાય, એના વિશે થોડું દર્શકો. બહુ સરસ તમે વાત કરી. બેઝિકલી કેન્સરની અંદર આજે વાત મેં પ્રશ્ન કરી, સૌથી શરૂઆતના સિમ્પટમ્સ, એની સમાજમાં જાગૃતિની બહુ જ જરૂર છે. એટલે આપણે થોડી શાંતિથી ડિટેલમાં તમને વાત એની કરું. કેન્સરની અંદર તકલીફ શું છે, જ્યારે પેશન્ટને કોઈ વધારે તકલીફ થાય અને ડૉક્ટર પાસે આવે ત્યારે લગભગ ત્રીજું કે ચોથું સ્ટેજ હોય, મોટાભાગના કેસમાં એવું બને એમ. એનો અર્થ એવો નથી કે પહેલાં સ્ટેજમાં લક્ષણો ન હોય, પણ લક્ષણો એટલા સામાન્ય હોય કે લોકો એને એટલું સિરિયસલી ન લેતા હોય, અવગણના કરતા હોય એમ. જો હકીકતમાં એ સ્ટેજમાં જો એના રિપોર્ટ્સ થાય ને નિદાન થતું હોય ને, તો મોટાભાગના કેન્સરમાં ક્યોરના ચાન્સ ખૂબ વધારે હોય, ઓલમોસ્ટ 80-90% કેસ ક્યોર થઈ શકતા હોય એમ. તો સૌથી કોમન છે ભૂખ ન લાગવી. 30-35 પછી કોઈ પણ કારણ વગર ભૂખ લાગવાની બંધ થાય, એટલે
એક જમવાનો માણસ બેસે ડાઇનિંગ ટેબલ પર, એને જોઈને ઈચ્છા જ ન થાય જમવાની. એમ બીજું કોઈ તકલીફ ના હોય, ન તાવ હોય, બીજું કોઈ પ્રોબ્લેમ ન હોય, અકારણ જમવાની ઈચ્છા ન થાય, આ સૌથી પહેલું લક્ષણ છે. એક બીજું સારી સમજવાની વાત છે, એનો અર્થ એવો નથી કે ભૂખ ન લાગે એટલે કેન્સર જ હોય, ઘણી લોકો ગભરાઈ જાય, એવું ન કરી શકાય. પણ આ સૌથી પહેલું લક્ષણ હોય અને આને તો સિરિયસલી લઈ અને આના રિપોર્ટ્સ કે જે બી આગળ સલાહ આપણે લેવી જોઈએ ડૉક્ટરની, એ સૌથી પહેલું. એ સિવાય બીજું કારણ વજન ઘટવું. આપણે ખોરાકનો તમે ઘટાડો કોઈ માણસ કરે અને ઇન્ટેન્શનલી એટલે કે ઇરાદાપૂર્વક વજન ઘટાડે એ સમજી શકાય એમ, પણ કોઈ પણ અકારણ વજન ઘટવા લાગે ખાસ કરીને 35-40 પછી તો એક એનું કારણ એક આ હોઈ શકે. બીજા કારણો બી હોય, ઘણી વાર થાઇરોઇડને લીધે ડાયાબિટીક હોય તેને બી આવી હોય, થાઇરોઇડને લીધે ઘટતા હોય, પણ એ ન હોય અને તેમ છતાં વજન ઘટતું હોય તો એક આ લક્ષણ હોય. આ બે લક્ષણો એવા છે કે એ સૌથી શરૂઆતના સ્ટેજમાં આવતા હોય છે. ફરી વાર બીજી વાત કે દાખલા તરીકે સામાન્ય વ્યક્તિને એમાં તમે રિપોર્ટ્સ કરાવો જનરલ પોપ્યુલેશનનું સ્ક્રીનિંગ તો 100 કદાચ એકને કેન્સર આવે. જો આ લક્ષણોમાં સ્ક્રીનિંગ કરીએ તો 10 એકને આવશે, એટલે 9 તો પણ કેન્સર નહીં આવશે. પણ એટલીસ્ટ સ્ક્રીનિંગથી લોકોને અર્લી સ્ટેજમાં પકડી શકાય. એ સિવાય અન્ય લક્ષણોમાં અવયવ ઓર્ગન વાઇઝ હોય છે કે મોટા આંતરડાનું, આપણે સુરતમાં અમે જે જોયું તો એમાં બે કેન્સર બહુ કોમન છે, એક મોટા આંતરડાનું એટલે કે કોલન કેન્સર, બીજું અન્નનળી એટલે ઇસોફેગસનું કેન્સર. અન્નનળીના કેન્સરના શરૂઆતના સ્ટેજમાં ખોરાક અટકવાનું શરૂ થાય, ખોરાક માણસ લે થોડું અહીંયા અટકે એવું લાગે ને પછી નીચે ઉતરતો હોય. જે લોકોને વ્યસન હોય કોઈ પણ પ્રકારનું, તમાકુ સ્મોકિંગ હોય કે ટોબેકો લેતા હોય, એ લોકોને જો આ પ્રકારના લક્ષણો દેખાય તો એ લોકોએ તરત આગળ રિપોર્ટ્સ કરાવવા જોઈએ. એ જ રીતે મોટા આંતરડાના કેન્સરની અંદર વર્ષોથી આપણે જે જાળે જે સ્ટૂલની પેટર્ન હોય, રોજ કોઈ એક વખત જતા હોય, કોઈ બે વખત, ત્રણ વખત, જે બી હોય તે, એમાં અચાનક ફેરફાર કોઈ પણ કારણ વગર આવો, તમારા ખોરાકમાં ફેરફાર ન હોય છતાં પણ આપણી હાજતની આદતમાં ફેરફાર થાય, જાડા કાળા જેવા બ્લેક કલરનો થાય, ઘણીવાર 2-3 દિવસ જાડા જીવડે, પાછું 2-3 દિવસ કોન્સ્ટિપેશન કબજિયાત રહે, એ અલ્ટરનેટ થયા કરતું હોય, તો આ બધા લક્ષણો હોઈ શકે કે કેન્સરની શરૂઆત હોય. એટલે એટલીસ્ટ આની અંદર આગળ રિપોર્ટ્સ કરાવવા જોઈએ. તો મૂળ શું કારણ આ કેન્સર, પેટના જે કેન્સરની આપણે વાત કરી એના શું શું કારણ હોય? કારણ કે ગુજરાતની જનતા એવી છે, એમને ખાવાનો ખૂબ ચટાકો છે, બરાબર? તો સુરતમાં તો ખાસ, સુરતનો સુરતી લાલા તો એના માટે ખાસ વિશેષ એ ખાવા પીવાના શોખીન લોકો છે. તો એ શું કારણ હોય કે પેટના કેન્સર? આમ છે ને, જો ઘણા બધા કેન્સરમાં આપણને હજુ વિજ્ઞાનને કારણ નથી ખ્યાલ, છતાં પણ જે સૌથી કોમન છે અન્નનળીના, અમે કેન્સર જોઈએ તો એમાં અમે 100 જોઈએ એમાંથી ઓલમોસ્ટ 80-90%, 80-90% અંદર કંઈ ને કંઈ તમાકુ સાથે સીધો સંબંધ હોય એ લોકોને, કાં તો માવા એ બહુ કોમન છે એ, કાં સ્મોકિંગ કે બીજા કોઈ પણ ફોર્મની અંદર એમ. અને એ આ જે પેટર્ન છે આખા ઇન્ડિયામાં કન્સિસ્ટન્ટ એ જ જોવા મળે કે અન્નનળીના કેન્સરમાં લગભગ પેશન્ટ તમાકુ ન હોય અને કેન્સર થતું એવું બહુ ઓછું એમ. એટલે એ સૌથી મુખ્ય કારણ આપણે એમ કહી શકાય કે તમાકુનું સેવન કરતા હોય જે પણ વ્યક્તિ, તેને આની શક્યતા વધારે. ઓવરઓલ જે આખા વર્લ્ડના ડેટા કાઢીએ ને તો ઓલમોસ્ટ 30% કેન્સરને તમાકુ સાથે સીધો કે આડકતરો સંબંધ હોય છે. બીજી ભાષામાં કહું તો તમાકુ બંધ થાય તો દર વર્ષે એટલીસ્ટ 5 લાખ લોકોના ડેથ આપણે કેન્સરથી અટકાવી શકીએ દુનિયાભરની અંદર, ભારતની અંદર ખાલી. તો આપણે એની પ્રિવેન્શનની જો વાત કરીએ તો તમાકુ તો એક થઈ ગયું. એ સિવાય બીજા જે તમે કારણ કહો છો એમાં કંઈ ને કંઈ, એક તો આલ્કોહોલ છે એ લીવર કેન્સર સાથે એને સીધો સંબંધ છે, ત્રીજું આપણા ખોરાક છે. ઘણા બધા કારણો એવા છે કે આપણને સ્પષ્ટ ખબર નથી, પણ આપણા ખોરાક અને હવામાં અત્યારે એટલું બધું પ્રદૂષણને એનો ભાગ છે, તો પેસ્ટિસાઇડ્સ, આજે શાકભાજી ફળો આપણે એવી ઈરાદે એટલે તો મારું સ્વાસ્થ્ય સુધરે, પણ એમાં એટલો બધો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થતો હોય તો ઘણી બધી વાર એ ફાયદાને બદલે કેન્સર જેવા ખતરનાક રોગો ઊભા કરતા હોય છે. તો એની અંદર પ્રિવેન્શનમાં અમે ખાસ બધું વોશ વ્યવસ્થિત કરીએ, આપણે એટલીસ્ટ શાકભાજી ફળ હોય એને પાણીમાં 15-20 મિનિટ સુધી રહેવા દઈએ, કારણ કે આ બધા જે દવાઓ છે ને એ અલ્ટિમેટલી દ્રાવ્ય હોય, પાણીમાં ઓગળી જાય, જો પ્રોપર વોશિંગ થાય ને તો ખાસો બધો એમાંથી ફરક પડે. અમુક શાકભાજીમાં એવો તકલીફ છે, કોબીજમાં એમાં કેવું હોય કે દરેક વખતે દવાનો છંટકાવ તો પાછા પાંદ બીડાતા જાય, એટલે ઉપરથી વોશિંગથી આપણે સંતોષ માનીએ પણ એનાથી પેસ્ટિસાઇડ જતા નથી. એટલે ટૂંકમાં જ્યારે કોબીને આપણે બરાબર કાપી લેતા હોય, સમારી લઈએ તો ત્યાર પછી બી પછી પ્રોપર વોશિંગ થવું પડે, એ એટલું જ જરૂરી છે. બહુ સારી જાણકારી મળી કે કારણ કે જનરલી
બીજા બધા ફ્રૂટ કે વેજીટેબલ એ સીધું સીધું નીકળતો છે, લીફી વેજીટેબલ જે છે તે આ બધું ઘણું કેરી કરે છે. અને એ સ્ટાર્ટિંગના ફેઝથી પેસ્ટિસાઇડનો છંટકાવ શરૂ થતો હોય એમ, એટલે આપણે ઉપરથી વોશ કરીને સંતોષમાં નહીં તો એનાથી જાય નહીં પૂરી વસ્તુ. એટલે બધા આ બધા ઘણા ફેક્ટર્સો મળીને આ એક, હા હા, સાથે આપણી જીવનશૈલી બી એટલી જ જવાબદાર છે. સ્ટ્રેસ, ઉજાગરો, અનિયમિત જમવાનું, આપણી અત્યારનો એવો કોમ્પિટિટિવ યુગ છે કે એની અંદર સમય આપણે એવું કહીએ ને કે જે માણસ જેમ બહાર ઘડિયા છે એમ આપણા શરીરમાં કુદરતી બી ઘડિયા છે એમ, સાચી વાત છે ને. તો આપણો જમવાનો સમય નિયમિત ન હોય એટલે પાચનના પ્રોબ્લેમ આવવાના છે, એમાંથી બી આગળ જતા ઘણા બધા નવા પેટના રોગો ઊભા થતા હોય છે. કોઈ માણસ રોજે 8 વાગે જમતા હોય તો એનું શરીર રોજે 8 વાગે પાચક રસો બનાવીને તૈયાર હોય. હવે એક દિવસ 10-11 વાગે જમીએ એ વખતે પછી શરીર એના માટે રેડી ના હોય એમ. સ્ટ્રેસ પણ સામે એટલો જ જવાબદાર. રિફ્લક્સ ડિસીઝ છે તેમાં લોકોને જાગૃતિ નથી, પણ પેશન્ટ ખાસા જોતા હોય કે જઠરનો એસિડ ઉપર અંદળીમાં આવે, રિફ્લક્સ રિવર્સ આવે. સ્ટ્રેસ, ઉજાગર અને ખોરાક આ ત્રણને લીધે જ હોય એમ. હમણાં નવા ટ્રેન્ડમાં એનાથી અંદળીના કેન્સરનું પ્રમાણ વધતા રહ્યા છે. વેસ્ટર્ન વર્લ્ડની અંદર તો 70-80% કેન્સર એને લગતા હોય છે, તમાકુનો ઉપયોગ એટલો બધો નથી હોતો એમ. ખરેખર તો સાહેબ, તમે પેશન્ટને જાણી લીધું કે ભાઈ એમને એક ટ્યુમર છે અને મલાઇન છે, મેલિગ્નન્સી છે, મેલિગ્નન્સી છે, તો એ ટ્યુમર તમે કાઢી નાખો તો સારા થવાના શું ચાન્સ, અને રીઅકર થવાનું કે ફરીથી એ થાય તો એના શું ચાન્સીસ હોય છે? હવે એ છે ને, જનરલી સ્ટેજ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. મેં કહ્યું એમ, શરૂઆતના સ્ટેજમાં ડિટેક્ટ થાય ને તો પરમેનન્ટલી સાવ ક્યોર થવાના ચાન્સ ખૂબ જ સારા, ઓલમોસ્ટ 80-90%. એ ડિપેન્ડ છે કયા ઓર્ગન ઉપર હોય છે. અમુક ઓર્ગન્સ એવા છે ને કે એમાં કેન્સર આગળના સ્ટેજમાં બી આવે ને તો બી ક્યોરના રેટ બહુ વધારે. દાખલા તરીકે મોટા આંતરડાનું કેન્સર, હવે અત્યારની નવી ટ્રીટમેન્ટથી અંદરના કેન્સરમાં બી રિઝલ્ટ બહુ સારા આવતા હોય છે. એની સામે પેનક્રિયાસ છે, ગોલબ્લેડર એટલે કે પિત્તની થેલી છે, એની અંદર રિઝલ્ટ હજુ બી એટલા બધા સારા આવતા નથી. એટલે અવયવ ઉપર એક આધાર છે, બીજું જ્યારે નિદાન થયું એ વખતેનું સ્ટેજ કયું હતું એના પર આધાર છે, અને ત્રીજું બહુ મહત્વનું જે આપણે ભૂલતા હોઈએ એ છે દર્દીનું હેલ્થ સ્ટેટસ. ન્યુટ્રિશનલ સ્ટેટસ જેનું સારું હોય, પેશન્ટ પોતે પોઝિટિવ માઇન્ડસેટથી હોય, એનો બી રિઝલ્ટ ઉપર અસર આવતું હોય. ભલે અમારું સાયન્સમાં સીધું કોઝ અને રિલેશન ઇફેક્ટ ન દેખાતી હોય એમ, પણ હંમેશા મારો એક અનુભવ છે કે જે પેશન્ટ સર્જરી પહેલાં પોઝિટિવ હોય એને આઉટકમ હંમેશા સારા હોય છે. જે લોકો પોતાના રોગ માટે કે પોતાની જીવન માટે નેગેટિવ શૈલીથી કામ વિચારતા હોય ને એમાં અમને હંમેશા મુશ્કેલી પડતી હોય છે. તો દર્શક મિત્રો, સાહેબે જેમ કીધું કે પેટના કેન્સરની જે વિસ્તારમાં આપણી સાથે વાત કરી તો એટલું સમજાય છે કે ઘણા બધા ફેક્ટર્સ છે જેના લીધે આ બધા આ રોગ ઉદ્ભવે છે. તો સાહેબ, મારું એમ પૂછવાનું કે જીવનશૈલીમાં આપણે શું ફેરફાર કરી શકીએ જેનાથી આવા બધા રોગો ના થાય, બચી શકાય ને? બચી શકાય. જીવનશૈલીમાં ફેરફાર ઘણા બધો સ્કોપ છે એની અંદર એમ. અને આપણે એવું કહીએ કે નહીં આધુનિક જીવન છે એટલું તો રહેવાનું, પણ એવું નથી. અમુક વસ્તુ એવી છે કે બહુ સરળતાથી સહજતાથી આપણે ફેરફાર કરી શકતા હોય છે, એવું જરૂરી. ખાસ કરીને ખોરાકના અને એક ઊંઘ, આ બે વસ્તુ પર હંમેશા ભાર આપતો હોઉં છું. ખોરાકની અંદર એક તો જમવાનો સમય નિયમિત રાખીએ, એનાથી પાચનમાં દેખતી કે ઘણો ફરક પડતો હોય છે. લેટ નાઇટ ખાસ કરીને મીલ, જે લોકો રાત્રે 9-10 પછી જમતા હોય એ લોકોને પાચનના પ્રોબ્લેમ સૌથી વિશેષ થતા હોય છે લેટ નાઇટ મીલથી એમ. બીજી વસ્તુ ખોરાકની અંદર મેં કહ્યું લીલા શાકભાજી અને ફ્રૂટ્સનું પ્રમાણ, એની અંદર એન્ટી ઓક્સિડન્ટ હોય છે. જેમ આપણે જીવનનું રૂટીન સ્ટ્રેસ કહીએ ને એમ, એક એવો બોડીનો સ્ટ્રેસ, એને અમે ઓક્સિડેટિવ સ્ટ્રેસ કહેતા હોઈએ. બોડીમાં એવા ટોક્સિન્સ બને છે, ફ્રી રેડિકલ કહેવાય, એને દૂર કરવાનું કામ લીલા શાકભાજી ફ્રૂટ્સને એની અંદર એક એન્ટી ઓક્સિડન્ટ એ કરતા હોય છે. અને જેટલું ખોરાકમાં એનું પ્રમાણ વધારે આવે એમ કેન્સર અને બીજા મોટા રોગોથી બચવાના ચાન્સ આપણા વધતા હોય છે. ત્રીજી વસ્તુ ઊંઘનું છે. માણસને સરેરાશ 7-8 કલાકની સારી ક્વોલિટીની ઊંઘ જોઈએ એમ. અત્યારે સમય પણ આપણે ઘટાડ્યો છે અને સાથે ઊંઘની ક્વોલિટી પણ ધીરે ડિટોરિયટ થઈ છે. ખાસ કરીને મોબાઈલની ઊંઘ રાતે 2 વાર વાગતી હોય અને માણસની ઊંઘ ખરાબ થતી હોય, એમાં ડૉક્ટર્સ માટે તો વિશેષ અઘરું છે. સાચી વાત છે. તો મેં કંઈક વાંચ્યું હતું કે જે મેટાબોલિઝમ છે શરીરનું, અને વ્યક્તિએ સવારે 7-10ની વચ્ચે જેટલું ખાઈ શકે એટલું ખાવું જોઈએ, કારણ કે ત્યારે તીવ્રતા સારી હોય અને પાચન શક્તિ પણ શરીરની સારી હોય, અને પછી ધીરે ધીરે જેમ દિવસ ઢળે તેમ જમવાનું ઓછું કરવું જોઈએ.
અને 11 વાગ્યા પછી આપણું લીવર એક્ટિવ થાય અને 4 વાગ્યા સુધી, એટલે એ જે બાયોલોજિકલ સાયકલ છે એ થોડુંક સમજાવું તો એમની જીવનશૈલીમાં એ એ પણ એ લોકો લઈને સારી રીતે જીવી શકે દર્શકો. બેઝિકલી આપણા જે 24 કલાકનો જે ક્લોક છે ને એ બોડી ક્લોક છે, એની અંદર પણ દરેક હોર્મોન્સ દરેક પ્રક્રિયાનો ચોક્કસ સમય હોય છે. રાતનો સમય એવો છે કે એ વખતે દરેક ઓર્ગન શાંતિ સ્થિતિમાં હોય, રિકવરીનો ફેઝ હોય, એટલે મોર્નિંગની અંદર સૌથી ફ્રેશ સ્ટેટસમાં હોય એમ. એટલે એ વખતનો જે આપણો ખોરાક હોય એ બધા એ વખતે કેવું હોય કે દરેક અવયવ એકદમ ફ્રેશ છે, એ ફૂલ કેપેસિટીમાં વર્ક કરી શકતા હોય છે. જેમ સાંજ પડે ધીરે ધીરે કરતા હોર્મોન્સના પ્રોડક્શનમાં બી તમે જો થાઇરોઇડની દવા હંમેશા સવારે આપતા હોઈએ, કારણ કે એની બોડી સાયકલ પણ એ રીતની જ છે, સમજ્યા ને એમ. સાંજ પડે આખા દિવસના વર્કનો સ્ટ્રેસ, મેં કહ્યું મેટાબોલિક સ્ટ્રેસ, એ બધું ભેગું થાય અને સાંજ પડતા બોડી પણ એક આરામની સ્થિતિ માંગતી હોય એમ. એટલે મોર્નિંગ અવર્સમાં એની અંદર ઓબ્વિયસલી એ વખતના ખોરાકમાં પાચન ને બધું સારું થવાનું. જેમ જેમ સ્ટ્રેસ વધશે એમ બોડીના રિસોર્સ એલોકેશન, જેમ ગવર્નમેન્ટને બજેટ એલોકેશન હોય એમ બોડીને પણ રિસોર્સ એલોકેશન કરવાનું હોય દરેક ઓર્ગન્સને એમ. સાંજ પડે એ રિસોર્સ બી ધીરે ધીરે એને કન્સ્ટ્રેઇન ઊભા થતા હોય. આપણે ફળોની અને શાકભાજીની તો વાત કરી છે, પાણી કેટલો મોટો રોલ ભજવે છે આપણા જીવનશૈલીમાં? પાણી બહુ મોટો, આપણું બ્લડ છે તે 90% એમાં વોટર હોય છે, સમજ્યા ને. ઓવરઓલ પાણીનો બહુ મોટો રોલ છે રોગ થવામાં અને રોગ અટકાવવા બંનેની અંદર એમ. એટલે હવે પાણીમાં બે વસ્તુ, એક તો પ્રમાણ એટલે કે અમાઉન્ટ ઓફ વોટર અને બીજું ક્વોલિટી ઓફ વોટર, આ બે વસ્તુ મહત્વની છે. રોજનું 3.5-3 લિટર વેસ્ટર્ન વર્લ્ડમાં ભલે આપણે ત્યાં 2 લિટર કે 2.5 લિટર કહેતા હોઈએ, પણ ભારતની ગરમીમાં આપણો ઇનસેન્સિબલ વોટર લોસ, રોજનું ચામડી દ્વારા શ્વાસમાં પાણીનો લોસ ઘણો વધારે હોય. એટલે મિનિમમ 3 લિટર રોજનું પાણી પીવામાં આવે તો શરીરને ઘણા બધા રોગોથી બચાવી શકાય અને બોડીનું હેલ્થ સ્ટેટસ સારું રહે. આ તે અમાઉન્ટની વાત. બીજી ક્વોલિટી ઓફ વોટર. આમ છે ને પાણીમાં બે પ્રકાર આપણે કહીએ, એક સોફ્ટ વોટર ને હાર્ડ વોટર. સુરતનું સોફ્ટ વોટર છે, સોફ્ટ વોટર ટેસ્ટમાં ઘણું સારું હોય પણ હેલ્થ માટે હાર્ડ વોટર વધારે સારું છે, કારણ કે મિનરલ્સ હોય છે, એમાં મિનરલ્સ હોય છે. પણ હવે સુરતની અંદર આપણે એ ઓપ્શન આપણી પાસે અવેલેબલ નથી. સુરતની અંદર જે જમીનનું જે પાણી છે એની બી ક્વોલિટી બહુ સારી નથી. એટલે અમે હું એવું કહું કે જમીનનું પાણી સુરતમાં ન પીવાય બને ત્યાં સુધી એમ. એટલે આપણી પાસે જે SMC વોટર જે આવે છે એની અંદર બી એક થઈ હાર્ડનેસ અને સોફ્ટનેસની વાત, મિનરલની વાત, બીજી વાત છે ટોક્સિનની વાત છે. અત્યારે કેવું છે કે તાપીના ઉપરવાસમાં જેટલી બી ઇન્ડસ્ટ્રી જોઈએ દરેકનું ઘણું ખરું કેમિકલ્સ તાપીમાં જતું હોય. હવે એમાં બે પ્રકારના કેમિકલ્સ, અમુક જે પાણીમાં ડિઝોલ્વ થાય તેમાં ગરણાથી કે ફિલ્ટરથી જશે નહીં, એ ટોક્સિન આપણને બહુ નુકસાન કરતા હોય છે. હવે જો આપણે RO કરવા જઈએ ને તો ટોક્સિન તો જે આપણા સામે મિનરલ્સ જતા રહે છે, એટલે આપણે WZ શોર્ટ્સ છે, બે ધારી તલવાર છે આપણી પાસે RO એમ. પણ બીજો ઓપ્શન સુરતમાં આપણી પાસે નથી વધારે સારો ઓપ્શન. એટલે અમે એવું કે કાં તો અમે પાણી ઉકાળીને પીવો અથવા તો સારી ક્વોલિટીનું ફિલ્ટરથી પાણી પીએ, એ સુરતની અંદર બેસ્ટ રસ્તો રહે અત્યારે. સાચી વાત છે સાહેબ. આપણે થોડું આગળ વધીએ એટલે એ ડૉક્ટર અને પેશન્ટની રિલેશનશિપ વિશે વાત કરીએ, એ બી એક અગત્યનું મુદ્દો છે કે મહત્વનું. હા, કે ડૉક્ટર અને પેશન્ટ જ્યાં સુધી એકબીજાને વિશ્વાસ ના કરે ત્યાં સુધી બંનેને તકલીફ પડતી હોય. સાચી વાત. તો આજકાલ આપણે જોયું છે કે થોડી શંકા કુશંકાઓ પેદા થઈ છે ડૉક્ટરો પર, પહેલાં જેવો વિશ્વાસ નથી મૂકતા પેશન્ટો. સાચી. એનું શું કારણ? ડૉક્ટર અને પેશન્ટની રિલેશનશિપ ખરાબ થવાની પાછળ બંને તરફે થોડી થોડી તકલીફો છે, સમજ્યા ને. મુખ્ય વસ્તુ કેવી છે કે આપણી એક માનસિકતા જનરલાઇઝ કરવાની હોય એમ. કોઈ એક જગ્યાએ ઘટના બને એટલે આપણે હંમેશાને જનરલાઇઝ કે દરેક વ્યક્તિ પછી આવા જ હોય એમ. એક ફૂટપટ્ટી તમે દરેકને ન માપી શકાય એમ. જ્યારે સમાજમાં 2 કે 5% ડૉક્ટર કદાચ કંઈ અપ્રામાણિક પ્રેક્ટિસ કરતા હોય ને તો એની આપણે અત્યારે અસર દરેક વ્યક્તિ ઉપર થઈ છે. આ વસ્તુ સાચું દરેક ફિલ્ડમાં છે, ડૉક્ટર હોય, વકીલ હોય, પોલિટિક્સ હોય, દરેક વ્યક્તિ ખરાબ ન હોય બસ એક નાનકડો સેક્શન સોસાયટીનો જ્યારે કોઈ ખોટા રસ્તા પર ચાલે ત્યારે એની અસર દરેકને ભોગવવી પડતી હોય. એ વસ્તુ આ ફિલ્ડમાં પણ એટલું જ સાચું છે. આજે કોઈ એક પેશન્ટને કોઈ એક ડૉક્ટર પાસેથી ખરાબ અનુભવ થયો હોય તો એની માનસિકતા લઈ અને આખી જિંદગી માટે જ્યાં જશે તે સાથે લઈને જવાના છે. અને બહુ મોટો ડૉક્ટર પેશન્ટ રિલેશનશિપ છે ટ્રીટમેન્ટની અંદર બહુ મોટો પ્રોબ્લેમ ઊભો કરતા હોય છે. આજે અમારે કોઈ પેશન્ટને કોઈ સાચી વ્યક્તિ પાસે રેફરન્સ થી મોકલવા પણ હોય તો બી વિચારવું પડે, કારણ કે દર્દી બી ઘણીવાર શંકાની નજરે જોતા હોય છે. અને જ્યારે આ સેતુ જો પૂરો ન સધાય ને તો એ ટ્રીટમેન્ટની અંદર આઉટકમમાં બી ઘણો બધો એનાથી નુકસાન થતું હોય છે.
એક દર્દી પર મારે ડૉક્ટર તરીકે પૂર્ણ વિશ્વાસ રાખવો પડે અને ડૉક્ટરે દર્દીએ ડૉક્ટર પર પણ પૂર્ણ વિશ્વાસ રાખવો પડે, તો જ એમાં ટ્રીટમેન્ટમાં આપણને પૂરી સફળતા મળે. બહુ સરસ સાહેબ. બીજું એમ પૂછવું કે ગેસ્ટ્રોની જે સર્જરી છે તે ઘણી ખર્ચાળ હોય, મધ્યમ વર્ગને ગરીબ વર્ગના જે સમાજના લોકો છે એ કદાચ પહોંચી ના વળે, તો એના માટે શું ઉપાય આપી શકો છો અને એમાં તમારું શું કોન્ટ્રીબ્યુશન તમે આપી રહ્યા છો અને આપવાની ઈચ્છા ધરાવો છો? સરસ સરસ પ્રશ્ન. હવે આ પ્રશ્ન બહુ મહત્વનો એટલા માટે બને છે કે ધીરે ધીરે કરતાં મેડિકલ ટ્રીટમેન્ટમાં જેમ નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ નવી નવી દવાઓ આવતી જાય એમ ટ્રીટમેન્ટની કોસ્ટ વધતી જાય છે. કોસ્ટ ઓફ ટ્રીટમેન્ટ જે એક સામાન્ય સપોઝ મેલેરિયા કે ડેન્ગ્યુ પણ હોય, 10 વર્ષ પહેલાં અને અત્યારે એ જ રોગની ટ્રીટમેન્ટ લગભગ 10 ગણી ખર્ચા થઈ છે એમ કહી શકાય. એનું કારણ છે કે દવાઓ, સાધનો, રિપોર્ટ્સ જે પહેલાં નહોતા એ અત્યારે છે એમ. એટલે એની અંદર આનું સોલ્યુશન થોડું મુશ્કેલ પણ છે, છતાં પણ જે આપણાથી કરી શકાયમાં એ છે. એક તો એઝ એ ડૉક્ટર તરીકે અમારે મરી સાહેબ કેમ થોડો સંબંધ પણ મેળવો સારવારમાં, એમ અમારે બી ડિસ્કશન રાખવું પડે કે આ પેશન્ટ છે એ ખરેખર નીડી છે, તો ત્યાં અમારે માનવતાનો ખાલી દવાઓનો માનવતા બી ઉમેરીને સારવાર કરવી પડે. હું મારા તરફથી અત્યારે દર ફ્રાઈડે મારા પેશન્ટ્સ માટે હું ફ્રી ઓપીડી ચલાવતું છું. જે લોકો એપોઇન્ટમેન્ટનો એક નંબર છે એના પર કોલ કરીને આવતા હોય છે તો એ લોકોને ફ્રી ટ્રીટમેન્ટ અમે આપતા હોઈએ છીએ. એ સિવાય ઓવરઓલ પણ જ્યારે બી મને એવું લાગે કે આ પેશન્ટ અફોર્ડિંગ નથી, એટલે ઓવરઓલ મારી 30-40% ઓપીડી મારી ઓલમોસ્ટ ફ્રી હોય છે કે જે એવું લાગે આ પેશન્ટ નથી અફોર્ડિંગ તો અમે એમાં જતા કરતા હોઈએ છીએ. આ ટાઈપના ડૉક્ટર્સ માનવતાવાળા ઘણા બધા હોય છે, પણ જરૂરિયાતમંદ પેશન્ટ પણ છે એવા ડૉક્ટર પણ છે મદદ કરવા માટે તૈયાર, પણ બેની વચ્ચે એક બ્રિજ ખૂટે છે અત્યારે. એની એક ખાસ જરૂર છે કે એ ડૉક્ટરને કોઈ પ્લેટફોર્મ મળી રહે કે ભાઈ મારે દર્દીની મદદ કરવી છે. કયા કારણ કે આમાં બી અવિશ્વાસનું તત્વ છે. ઘણીવાર અમે લોકો ડૉક્ટર ચર્ચા કરતા હોય ત્યારે એ લોકો એવું કહે કે ભાઈ લોકોની જરૂરિયાતનો છતાં બી લોકો ગરીબીનું વાત કરીને લાભ લેવાની કોશિશ કરતા હોય, એના લીધે હકીકતમાં ગરીબ દર્દીને પણ ઘણીવાર નુકસાન થતું હોય છે. તો આ બ્રિજ જે ખૂટે છે એ કંઈક આપણે પૂરવાની જરૂર છે અત્યારે. એકદમ સાચી વાત છે. તો અંતમાં મારો એક છેલ્લો સવાલ તમને કે આજના યુવા પેઢીને તમે શું સંદેશ આપવા માંગશો કે જીવનશૈલી કેમ જીવવી જોઈએ કે આવનારા દિવસોમાં એ કોઈ આ રોગથી પીડિત ના હોય? આમ આપણું જૂનું સૂત્ર એવું હતું કે તમારો ખોરાક એ તમારી દવા છે, પણ હવે આપણે આપણી દવા એ આપણો ખોરાક કરી નાખ્યો છે. આપણી જીવનશૈલીને આપણે એટલી હદ સુધી નીચે લઈ ગયા છીએ, તો રોગ માટે આપણે જેટલો ભાર દવા ઉપર અને રિપોર્ટ્સ ઉપર આપીએ એટલો પ્રિવેન્શન ઉપર નથી આપતા. એટલે યુવા પેઢીને મારે ખાસ એ કહેવાનું કે તમે રોગની સારવાર માટે લોકો એટલી બધી મહેનત કરશે, અહીંયા રિપોર્ટ્સ કરાવશે, અહીંયા ઓપિનિયન, જો એટલી મહેનત આપણે અટકાવવામાં કરીએ ને તો ઘણો બધું આમાંથી આપણે અટકાવી શકીએ. આપણી જીવનશૈલીમાં મેં કહ્યું એમ ખોરાકના ફેરફાર, બીજું ઊંઘના, અને ત્રીજું સ્ટ્રેસ. સ્ટ્રેસ ભલે આજની જીવનશૈલીનો ભાગ હોય પણ ઘણો બધો સ્ટ્રેસ બિનજરૂરી હોય છે. તમે બોડીને અને માઇન્ડને થોડો રિલેક્સેશનનો સમય આપો તો એ સ્ટ્રેસને પણ મિટિગેશન એટલે કે એનો અમુક હદ સુધીની અસરો આપણે ઘટાડી શકીએ છીએ. હવા, પાણી, ખોરાક અને આ સ્ટ્રેસ, આ ચારમાં જેટલું આપણે ઓપ્ટિમાઇઝેશન જેટલું બેસ્ટ કરી શકીએ એટલું આપણે રોગથી બચી શકાતું હોય છે. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે ગેસ્ટ્રો સર્જન ડૉક્ટર નરેશ ગબાણી. એમની સાથે ખૂબ રસપ્રદ વાતો કરી આપણે પેટના રોગો વિશે, એના ઉપાય, એના કારણો વિશે એમણે ઘણું સારું અમને સમજાવ્યું. તો હેલ્થ પ્લસનો કાર્યક્રમ અહીંયા અમે સમાપ્ત કરીએ છીએ અને અમારા વિશેષ મહેમાન ડૉક્ટર નરેશ ગબાણી સાથે વિદાય લઈએ છીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર.